ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગંભીર બીમારીને નાથવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા લોકોને કોરોનાથી રક્ષણ આપવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉકાળામાં 21 જડીબુટ્ટી જડિત ઉકાળાથી કોરોના જેવી મહામારી સામે લડી શકાય અને અન્ય ફૂલોથી પણ રક્ષણ આપી શકાય છે. ઉકાળા વિતરણ કાર્યક્રમ વેરાવળ મામલતદાર તાલુકા હેલ્થ અધિકારી CTPI સહિતના અધિકારીઓ ઉકાળાનું સેવન કર્યું હતું. આ તકે વેરાવળ હેલ્થ અધિકારીએ જણાવ્યું કે હિન્દુ યુવા સંગઠન દ્વારા શહેરના લોકોની આરોગ્યની ચિંતા કરી ઉમદા કાર્ય કરેલ. વધુમાં જણાવતા આ ઉકાળાથી લોકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. શરીરમાં કોઈપણ જાતના ફૂલ શરીરમાં અસરકારકતા નથી. ઉકાળાના સેવનથી કોરોનાની મહામારી સામે લડી શકાય છે. લોકોને અપીલ પણ કરવામાં આવી અને તેને પણ આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવા માટે અપીલ કરવામાં આવી અને પરિવારમાં સેવન કરાવો અને ઘરની બહાર ન નીકળો અને જો નીકળો તો માસ્ક પહેરીને નીકળો તેવું જણાવવામાં આવ્યું હતું. આમ ગીર સોમનાથના વડામથક એવા વેરાવળ શહેરમાં ઉકાળા વિતરણ સાથે સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હું હિન્દુ યુવા સંગઠન કાર્યકર્તા તુલસી ગોહેલ. આજરોજ અમે જે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરેલું છે, જે સોમનાથ જિલ્લામાં કોરોનાની મહામારી વધતી જતી હોવાના કારણે અને સંક્રમણ વધતા જતાના કારણે આજરોજ અમે માસ્ક વિતરણ અને આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરેલું છે, જેથી કરીને જેમાં સામેલ CTPI અને સિટી મામલતદાર તથા તાલુકા આરોગ્ય કેન્દ્રના જે હેડ હતા તે પણ હાજર રહેલા હતા અને આગળ પણ રવિવારથી લઈ અને બુધવાર સુધીનું આયોજન છે, જેમાં આજે ઉકાળાનું આયોજન રાખ્યું. લોકોની અપીલ એટલે કે લોકો જે પોતાના ઘરનો ઉંબર ઓંગે એના પહેલાં માસ્કને પહેરી રાખે અને જે દેશી ઉપચાર છે, આપણા જે આયુર્વેદિક દેશી ઉપચાર છે ઉકાળા અને બધું, તે ઘરમાં રોજ બનાવીને પીવે, જેથી એને પોતે સ્વસ્થ રહે અને પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખે. હું ડૉક્ટર એવી ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર વેરાવળ. આજે વેરાવળના ટાવર ચોકમાં ઉકાળા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ઉકાળા ખાસ કરીને કોરોનામાં બહુથી લાભદાયક છે. ખાસ કરીને દરેક વ્યક્તિ કે ઇમ્યુનિટી વધે, જેનાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે તો પણ એમાં અસર ન થાય. એટલે કોરોનામાં બધાએ ને બધાએ વ્યક્તિ અગર જો ઉકાળાનું પીવાનું શરૂ કરી દે તો લાગે છે કે કોઈ પણ વ્યક્તિ કે ચેપ લાગી ગયા હોય તો પણ આમાંથી સુરક્ષિત બહાર નીકળી આવશે. એટલે આપ સૌ બધા ખબર છે કોરોનાનું કોઈ દવા નથી હોતા, લેકિન ઓના ઉપચાર છે. એટલે કહો કે ઉકાળાનું રોજે રોજ પીવાનું, હોમિયોપેથિક દવા આવે છે ઓ પણ રોજે રોજ લેવાનું, અને સામાન ફૂલું થાય તો તાત્કાલિક દવા લઈ લેવાનું, તાકી સુરક્ષિત રહી શકાય. સાહેબ, લોકોને શું અપીલ કરશો? લોકોને હું એવું અપીલ કરશું કે જ્યાં ઉકાળાનું સેવન કરે સવારે સાંજે બે ટાઈમ, અને હાથ વારંવાર ધોવે અને ભીડ વાળવાળી જગ્યામાં ના જાય, માસ્ક ફરજિયાત પહેરે.